हेलो एवरीवन, वेलकम टू योर चैनल हैरी सर इंग्लिश। दोस्तों आज आप भणीशू यूनिट सिक्स एनो जे रीड वन है द ब्लू क्रॉस एनो भाग बे। भाग एक नी अंदर आप भण्या छे आ प्रमाणे हतुं के वेलेंटीन नामनो एक पेरिसनो जासूस ए फ्रांसनो जे कुख्यात चोर जेनुं नाम छे फ्लेम्बू एनी निशानी एनी पाछळ पाछळ एने शोधतो शोधतो लंडन आवी पहोंचे छे अने पोतानी जे आवडत छे क्रिमिनल ने शोधवानी अने एनी जे पॉइंट ऑफ व्यू ने कारणे ए घणी बधी क्लूज जे छे शोधी काढे छे। ए खांडना बाउल में मीठू जुए छे, पछी वेटर ने जणावे छे के भाई बे पादरी आव्या हता अने एमांथी एक पादरीए जे छे रेस्टोरेंटनी दीवाल पर सूप ढोळ्यो हतो। पछी जे वेलेंटीन छे आगळ जाय छे अने जुए छे के बजारमां एने ख्याल आवे छे बेमांथी एक पादरीए फळनी दुकाने सफरजन ऊंधा वाळ्या होय छे, नारंगी अने नट्सना लेबल બદલી નાખ્યા હોય છે અને એક જગ્યાએ તો રેસ્ટોરન્ટનું બિલ ત્રણ ગણું વધારી દીધું હતું અને ભરી પણ દીધું હતું અને જાણી જોઈને એક બારી તોડી નાખી હતી। આ બધા ક્લૂઝને પકડતા પકડતા પહોંચતા પહોંચતા જે વેલેન્ટિન જે છે હેમ્સ્ટેડ હિત પહોંચે છે અને ત્યાં બે પાદરીઓ એક ઊંચો અને એક ઠીંગણો હોય છે એ બંને પાદરીઓને વાતો કરતા સાંભળે છે। બંને પાદરીમાંથી એક છે એ ફ્લેમ્બો છે જે ઊંચો પાદરી છે અને જે ઠીંગણો પાદરી છે એ ફાધર બ્રાઉન છે। હવે ફાધર બંને એક વાતચીત કરે છે અને એ આ છુપાઈને વેલેન્ટિન જે સાંભળતો હોય છે, જે ઊંચો પાદરી છે એ ઠીંગણા પાદરીને કહે છે ભાઈ મને ક્રોસ આપી દે, બ્લુ ક્રોસ જે છે એ આપી દે, નહીં આપે તો હું તને મારી નાખીશ એમ કરીને ધમકાવે છે। અને ઠીંગણા પાદરીને છેતરવા માટે ફ્લેમ્બો એવું કહી દે છે કે તારી પાસે જે ક્રોસ છે એ નકલી છે, અસલી ક્રોસ જે છે એ તો મારા ખીચ્ચામાં છે। પણ જે ઠીંગણો પાદરી છે જે ફાધર બ્રાઉન એના ઉપર આ બાબતની કોઈ અસર થતી નથી અને કહી દે છે કે ભાઈ ઓરિજિનલ ક્રોસ તો મેં ક્યારનું પાછળ છોડી દીધું છે, બરાબર, હવે ત્યાં સુધી આપણે ચલાવ્યું હતું અને એ જોઈને પહેલાંને શોક લાગે છે, અહીંયા સુધી આપણે લાસ્ટ જે તમને છેલ્લી લાઈન દેખાય છે ત્યાં સુધી ચલાવ્યું હતું, બરાબર, કે ફાધર બ્રાઉનને પહેલાંથી શંકા જતી હોય છે કે ભાઈ મને ખબર પડી ગઈ હતી કે તું જ કંઈક ચોર છે, તારામાં કંઈક કમી છે, ખોટ છે, એટલે મેં ઓરિજિનલ જે ક્રોસ છે પાછળ મૂકી દીધું। હવે અહીંથી આપણે શરૂ કરીએ છીએ। ફ્લેમ્બો બોલે છે, ફ્લેમ્બો એવું કહે છે તે પાછળ છોડી દીધું, એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન, અને પહેલી વાર એનો જો વિજયી રણકો જે છે એનામાં જે વિજય તેજ હતું અવાજ એ જતો રહ્યો, કારણ કે એને ખુદને શોક લાગી ગયો। વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રિન્સ, એ ઠીંગણા પાદરીએ કહ્યું કે તે આ પ્રમાણે થયું હતું, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, પોતાની સહજતાથી એ પાદરીએ બોલતા કહ્યું, આઈ વેન્ટ બેક ટુ દેટ સ્વીટ શોપ, હું તે મીઠાઈની દુકાને પાછો ગયો જ્યાં મૂકી દીધું ત્યાં, એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને જે ઓરિજિનલ ક્રોસવાળું જે ઓરિજિનલ પાર્સલ જે છે હું ત્યાં મૂકી આવ્યો। I asked the lady to mail it to my friend in Westminster when she found it. મેં ત્યાં જે લેડી હતી એને કહી દીધું કે વેસ્ટમિનિસ્ટરની અંદર મારો જે મિત્ર જે છે એને મેલ ટપાલથી મોકલી દેવાનું મેં કહી દીધું કે આ પાર્સલ જે છે એ મારો મિત્ર જે વેસ્ટમિનિસ્ટરમાં રહી છે એને તમે મોકલી આપજો। પછી એ જ બોલે છે, ધેન હી એડેડ રેધર સેડલી, દુઃખ વ્યક્ત કરતાં કરતાં એણે ઉમેર્યું, આ જે ફાધર બ્રાઉન બોલે છે જે ઠીંગણો પાદરી છે એ બોલે છે, I learned that too from a poor fellow in Hartlepool. કે હાર્ટપુલની અંદર એક સામાન્ય માણસ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. He used to do it with handbags his store at railway station. કે તે રેલવે સ્ટેશન પર ચોરેલી હેન્ડબેગ્સનું પણ આમ જ કરતો હતો. But he is in a Montessori now. પરંતુ હવે તે મઠમાં કામ કરે છે, આશ્રમમાં રહે છે. He added, તેણે ઉમેરીને કહ્યું, રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે પોતું દિલગીર હોય એમ ફરીથી પોતાનું માથું ખંજવાળતા કહે છે, વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, કે આપણે પાદરી છીએ એ મટી જવાના નથી, પાદરી બનતા અમે રોકી શકતા નહીં, રોકી શકીએ નહીં અમે અમારી જાતને, પીપલ કમ એન્ડ ટેલસ ધીસ થિંગ્સ, લોકો આવીને અમને બધી આવી બધી વાતો કહે છે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, ફ્લેમ્બોએ પોતાના પોકેટમાંથી, બરાબર, ગજવામાંથી એ કાગળ જે છે બ્રાઉન કલરનું પાર્સલ જે છે એ ફાડ્યું અને તેને ટુકડા કરી નાખ્યા. દેર વોઝ નથિંગ બટ અ પેપર,
એન્ડ સ્ટીક ઓફ લીડ ઇનસાઇડ ઇટ. એટલે કે તેમાં ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું જ નહોતું. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. તે પોતાના પગ પર કૂદ્યો અને બોલ્યો, બૂમ પાડીને કહ્યું, આઈ ડોન્ટ બિલીવ યુ, હું તને તારી વાત માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ દેટ. મને નથી લાગતું કે તારા જેવો મૂર્ખ આ બધી વસ્તુ આવું કરી શકે, તારો એટલું દિમાગ ચાલી શકે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ, તારી પાસે હજી ક્રોસ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. અને જો તું મને એ નહીં આપે તો હું બળજબરીથી તારી પાસેથી અચકી લઈશ, છીન લૂંગા મેં તેરે સે. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલસો. ફાધર બ્રાઉને સરળતાથી કહી દીધું અને ઊભા પણ થઈ ગયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, બેટા તું મારી પાસે બળજબરીથી અચકી શકીશ નહીં. ફર્સ્ટલી, પહેલી વાત એ, બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, પહેલી વસ્તુ તો મારી પાસે એ છે નહીં. એન્ડ સેકન્ડલી, અને બીજી વાત, બીકોઝ વી આર નોટ અલોન, આપણે અહીંયા એકલા નથી. તને એવું લાગતું હોય કે તું મારી પાસેથી આંચકી લઈશ તો એ તારી ભૂલે છે. ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો જે છે એ કાંઈક ઊભો રહી ગયો, અચાનક અટકી ગયો, ભાઈ આ તો શું બોલે છે આ બધું, શોક લાગ્યો. એ કે ફાધર બ્રાઉન કહે છે, બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ઝાડની પાછળ, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ લાવ્યો. કે પેલા ઝાડની પાછળ બે મજબૂત પોલીસમેન અને મહાન જાસૂસ જે છે એ છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક, તને એમ થશે કે પૂછ કે આ બધા અહીંયા કેવી રીતે આવ્યા. આઈ બ્રોટ ધેમ ઓફ કોર્સ, અરે હું લઈને આવ્યો યાર એને. હાઉ ડીડ આઈ ડુ દેટ, આ મેં કેવી રીતે કર્યું. વાય કેમ, આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક, જો તારે જાણવું હોય તો હું તને જણાવું કે મેં કેવી રીતે કર્યું. લોર્ડ બ્લેસ યુ, ભગવાન તારું ભલું કરે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. કે અમે તમારા જેવા ક્રિમિનલ ગુનેગારો સાથે પનારો પડ્યો હોય ત્યારે અમારે 20 જેટલી બાબતો જે છે તે યાદ રાખવી પડે છે, કેટલી બધી વાત તમારે જાણવી પડે છે. વેલ, આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ, જો કે મને ખાતરી, વિશ્વ શું કહેવાય, હું શ્યોર નહોતો કે તું ચોર હતો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. તેથી મેં તારી કસોટી કરી રહ્યો હતો કે જેથી તું તારી જાતને ખુલ્લો પાડે, કે તું તારી જાતને ઓરિજિનલ બતાવવા પ્રયત્ન કરે. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. સામાન્ય રીતે માણસ જે પોતાના કોફીની અંદર એ મીઠું જોવે, નાખે, આવે, તો એ મોટું દ્રશ્ય ખડું કરે, ઝઘડો કરે દુકાનના માલિક સાથે, કોફીની અંદર મીઠું કેમ નાખ્યું, મોટું સીન ક્રિએટ કરે. ઇફ હી ડઝન્ટ, અને જો તે એવું ના કરે, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, તો તેની પાસે ચૂપ રહેવાનું કંઈક કારણ હોય. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ શુગર, મેં મીઠું અને ખાંડ જે છે એ બદલી નાખ્યા. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, અને તું ચૂપ રહ્યો. એક આ ટેસ્ટ લીધી. બીજી, અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times ટુ બિગ. સામાન્ય રીતે માણસ જે છે એનું બિલ જે છે 3 ગણું વધારે હોય તો એ વાંધો ઉઠાવે. ઇફ હી પેઝ ઇટ, અને જો તેને ચૂકવી દે છે, હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ. હી હેઝ, તો તેની પાસે આ કોઈને ધ્યાન દીધા વગર ચૂકવી દે છે બિલ, તો તેની પાસે તેનો બદ ઇરાદો હોય છે એવું સાબિત થાય છે. આઈ ઇન્ક્રીઝ યોર બિલ, મેં તારું બિલ વધારી દીધું. એન્ડ યુ પેડ ઇટ, અને તે ચૂકવી પણ દીધું. એટલે મને લાગ્યું નક્કી દાળમાં કંઈક કાળું છે. આગળ જઈએ. ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર. બધાને એમ હતું કે ફ્લેમ્બો જે વાઘની જેમ ઉછળશે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. પરંતુ જેણે જાદુ થયો હોય, બરાબર, એમ એ સ્થિર ઊભો રહ્યો. હી વોઝ સ્ટન વિથ અટર ક્યુરિયોસિટી. તે આશ્ચર્ય થઈ ગયો હતો, અછક થઈ ગયો હતો. વર્ડ સ્પિલ્ડ આઉટ ઇઝ માઉથ, તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રિક્ડ બાય લિટલ પ્રિસ્ક. એ ઠીંગણા સાધુ પાદરી, કે હું તારી ટ્રિકથી છેતરાવ એની કરતાં હું મરવાનું વધારે પસંદ કરીશ. વેલ, વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રિક્સ ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમ બડી હેડ ટુ ડૂ. જો પોલીસ માટે તું કોઈ નિશાની છોડતો નથી તો કોઈકે તો છોડવી પડે ને. તું ત્યાંથી ભાગી નહીં છે કે આવતો રહ્યો ફ્રાન્સથી, કોઈ નિશાની તે છોડી નહીં, પણ મારે કોઈકે તો છોડવી પડે ને. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જ્યાં પણ ગયા, આઈ ડીડ સમથિંગ દેટ
पीपल वुड टॉक अबाउट फॉर द रेस्ट ऑफ द डे। આપણે જ્યાં પણ ગયા ત્યાં મેં એવું કશુંક કર્યું કે જેની વાતો એ સમયમાં લોકો કર્યા કરે થોડા દિવસોની અંદર, એવી અજુક્તિ બધી હરકતો આ બધી મેચ કરી કે જેથી કોઈ પોલીસ કે જાસૂસનું ધ્યાન ત્યાં જાય। આઈ ડિડન્ટ ડૂ મચ હાર્મ, મેં કંઈ બહુ નુકસાન નથી કર્યું। અ સ્પ્લેશ્ડ વોલ, બરાબર, દિવાલ થોડીક બગાડી, સ્પ્લિટ એપલ, સફરજન ઊંધાવાળ્યા થોડાક, અ બ્રોકન વિન્ડો, બારી તોડી નાખી, બટ આઈ સેવ ધ ક્રોસ, પરંતુ મેં જે ક્રોસ છે ને એ બચાવી લીધો। ઇટ ઇઝ એટ વેસ્ટ મિનિસ્ટર નાવ, હવે એ વેસ્ટ મિનિસ્ટરની અંદર છે, વેસ્ટ મિનિસ્ટર એની અંદર એ હવે ક્રોસ પહોંચી ગયો છે। આગળ જઈએ। હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો। ફ્લેમ્બોએ કહ્યું કે આ બધી ગુનેગારોની જે ચાલાકીઓની જે ટ્રિક છે બધી તને કેવી રીતે ખબર, કેવી રીતે જાણે છે તું આ બધું। ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ, કે તેના જે પાદરી જે હતો સામેનો પાદરી એના પર સ્માઇલી સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ, સામેનો જે પાદરી જો છે એની ઉપર હાસ્ય જેવું દેખાયું। ઓ બાય બિંગ અ ફૂલિસ્ટ પ્રિસ્ટ, આ બધું એક મૂર્ખ પાદરી બનીને મને ખબર પડી ગઈ સીન। ડોન્ટ યુ રિયલાઇઝ દેટ, તને ખબર ના પડી, અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સીન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ। શું તને નથી લાગતું ભાઈ કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય એ માણસના દુર્ગુણોથી વાકેફ હોય? પાદરી હોય ને ક્રિશ્ચનની, જે ક્રિશ્ચનની અંદર કે જે પાદરી જે હોય પ્રિસ્ટ, લોકો એની પાછળ આવે અને કન્ફેશન માટે આવે અને પોતાને જે ગુના ખોટું કર્યું એ કબૂલાત કરે, અને એ પાદરી સાંભળતો હોય કે હું આવું બધું સાંભળતો હોય તો શું મને માણસના દુર્ગુણો જે છે એનાથી હું વાકેફ ના હોઉં? અલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, અને બીજું મારા વ્યવસાયના લીધે મેડ મી શ્યોર યુ વરન્ટ પ્રિસ્ટ, મને ખબર પડી જ ગઈ હતી કે તું પાદરી હતો જ નહીં। વોટ આસ ધ સ્ટન થીફ, આશ્ચર્યચકિત થયેલા ગુનેગારે પૂછ્યું, શું તને ખબર હતી? યુ એટેક ધ રીઝન, તે મારા તર્ક પર હુમલો કર્યો, સેડ ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉને કહ્યું, ઇટ ઇઝ અ બેડ થિયોલોજી, ખોટી પદ્ધતિ છે। એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો તે પોતાની ચીજવસ્તુઓ લેવા ફર્યો ફ્લેમ્બો, ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ઓફ ધ અંડર ટ્રીસ, ત્રણ માણસો જે છે બરાબર એને કે જે ઝાડ નીચેથી પાછળ આવ્યા। ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન, ફ્લેમ્બો જે છે એક કલાકાર હતો અને ખેલાડી પણ હતો। હી સ્ટેપ બેક, જે ડગલું પાછળ હટ્યો, એન્ડ ગ્રેન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટીન, અને વેલેન્ટીનની સામે મસ્તક ઝુકાવીને માન આપ્યું, જે પેલો જાસૂસ છે આવી ગયો। ડુ નોટ બો ટુ મી માય મેન, મારા ભાઈ મારી આગળ તું ના રમીશ, મારી આગળ ઝૂકીશ નહીં, સેડ વેલેન્ટીન વિથ સિલ્વર ક્લિયરનેસ, બરાબર, કે કાચ જેવી સ્પષ્ટતા સાથે વેલેન્ટીને કહ્યું, ભાઈ મારી આગળ ના ઝૂકીશ, લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર, ચાલ આપણે બંને આપણા માલિક જે ઈસુ કહેવાય એની આગળ આપણે વંદન કરીએ। તો આ રીતે અહીંયા આ લેસન જે છે પૂરો થાય છે, અને એમણે બંને જે છે એ પકડી લીધું આ રીતે, ફાધર બ્રાઉન અને વેલેન્ટીને। આશા રાખે છે તમને વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે, જો આ લેસન ગમ્યો હોય તો વિડીયોને વધુ લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે, ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, જય હિન્દ।